ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો. કેમ છો બધા? મજામાં છો ને? ધોરણ 3 વિષય આસપાસ, તેની અંદર આપણે પહેલો પાઠ પૂરો કર્યો હતો. કયો હતો પાઠ? પૂનમે સૂજો, બરાબર છે. તેની અંદર આપણે હવે બધા જ ચોપડા લઈ લીધા હશે. તો ધોરણ 3ની પર્યાવરણની સત્યપોથી બધા બોલો. તમારી સત્યપોથી છે, તેની અંદર પાના નંબર 5 ખોલો. ખોલી બધા એ ચાલો. હું જેમ પૂરાવું તેવી રીતે તમારે સત્યપોથીની અંદર પણ પૂરતું જવાનું છે. માટે બધા પેન્સિલ અને રબર સાથે લઈ લો. લીધું, ચાલો. પ્રશ્ન નંબર 1 જુઓ, શું છે? આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનાની અંદર લખવાનો છે, બરાબર છે. હું દરેક વિકલ્પ વાંચી જઈશ અને જવાબ તમને અહીંયા બોર્ડ પર લખાવતા જઈશ, બરાબર. આ જવાબ તમારે જોઈને તમારે સત્યપોથીની અંદર ખાનાની અંદર લખવાનો છે, બરાબર છે. હવે પહેલો વિકલ્પ જોઈએ. જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવો પ્રાણી કયો છે? નીચે તમને વિકલ્પ આપ્યા છે. માછલી, જળસાપ, દેડકો કે કરચલો. તો જમીન અને પાણીમાં કોણ રહી શકે? તો કે દેડકો. એટલે તમારો જવાબ શું આવશે? ક. તે અહીંયા હું સાથે જવાબ પણ બધી જાઉં છું. એ જવાબ તમારે સભ્યપોથીની અંદર લખવાના છે. તો પહેલાનો શું આવશે? ક, બરાબર છે. એનો જવાબ શું છે? દેડકો. આ જવાબ તમારા સત્યપોથીની અંદર લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. સરકીને ચાલમાં પ્રાણી કયું છે? સરકી એટલે કે પેટેથી ચાલી શકે તેવું પ્રાણી કયું છે? ઘરોળી, કાચિંડો, ખિસકોલી કે સાપ. તો કોણ ચાલી શકે? તો કે ભાઈ સાપ. તો તમારે તેનો શું આવશે? દ. એનો જવાબ શું છે? તમારે ફક્ત ખાનાની અંદર અ બ ક ડ જે આવતા હોય તે જ લખવાનું છે, બરાબર છે. અહીંયા તો તમને ખ્યાલ ના આવે એટલે હું સાથે સાથે અ બ ક પણ લખું છું અને એના જવાબ પણ સાથે લખું છું જેથી તમને ખ્યાલ આવે. ત્યાર પછી નંબર 3. ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે? તો ઝાડ પર કયું પ્રાણી રહે? વાંદરો, બિલાડી, વાઘ કે હરણ. કયું પ્રાણી ઝાડ પર રહે? તો કે વાંદરો. જવાબ શું આવશે? અ. 3 નો જવાબ શું આવશે? અ, વાંદરો. ત્યાર પછી નંબર 4. ઉધઈના રહેઠાણનો શું કહે છે? એટલે જ્યાં ઉધઈ થતી હોય એ રહેઠાણને શું કહે છે? દર, રાકડો, કોડ કે બોર્ડ. તો ઉદય ક્યાં થાય? તો લાકડાની અંદર થાય એટલે શું આવશે? રાખડો. જવાબ શું આવશે? ક. એનો જવાબ શું આવશે? રાખડો, બરાબર છે. તમારે આવીના નથી લખવાનું, તમારે ફક્ત જે હું આગળ અ બ ક લખું છે તમારે ખાનાની અંદર લખવાનું છે. નંબર 5. લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે? તો જેને લાંબી પૂંછડી હોય એ કયું પ્રાણી છે? ચામાચડિયું, હાથી, ભેંસ કે વંદો. તો સૌથી લાંબી પૂંછડી કોની હોય? તો કે ભેંસની. એટલે જવાબ શું આવશે? ક. અને એનો જવાબ શું આવશે? ભેંસ. ત્યાર પછી નંબર 6. રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? તો રાત્રે જે ખોરાકની શોધમાં પ્રાણી ફરતું હોય તે કયું આવશે? પોપટ, ઘુવડ, બકરી કે સસલું. તો પોપટ તો સવારે દેખાય, બકરી પણ સવારે દે, સસલું પણ સવારે, ઘુવડ. તો કે ઘુવડ એવું પ્રાણી છે કે જે રાતે તમને જોવા વધારે મળે છે. જવાબ શું આવશે આપણો? છઠ્ઠાનો બ. ત્યાર પછી આગળ નંબર 7. ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે? કરોળીઓ, મધમાખી, કીડી કે વંદો. ચારમાંથી કયો ઓપ્શન આવશે? તો કે ભાઈ કીડી. જવાબ આવશે
કીડી. ત્યાર પછી નંબર આઠ, આઠ પગવાળો પ્રાણી કયું છે? તો આઠ પગવાળા એવા પ્રાણી કયું છે? મધમાખી, મચ્છર, વંદો કે કરોળિયું? શું જવાબ આવશે? કરોળિયું. મધમાખીને કેટલા હોય? બે હોય કે પાંચ હોય? જવાબ શું આવશે? ત. શું આવશે? કરોળિયું. બરાબર છે. પ્રશ્ન એક જે આપણે પૂરો કર્યો એ તમે ફરીથી એક વાર ચેક કરી લો કે કોણ કરું બાકી રહી કરું છું. ત્યારબાદ પ્રશ્ન નંબર બે જુઓ બધા. ક પ્રશ્ન નંબર બે છે, યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. બરાબર છે. તેમાં પહેલી જુઓ, ઝાડના મૂળના ભાગમાં દર બનાવીને રહેનાર પ્રાણી કયું છે? જે ઝાડ હોય તેના મૂળમાં એટલે કે થડમાં જે દર બનાવીને રહેતું હોય તે પ્રાણી કયું છે? તો કે ભાઈ કીડી. બરાબર છે. જો જેવો પ્રશ્ન આપણે પહેલો કરે એવો પ્રશ્ન આપણે બીજો કરીએ છીએ. ખાલી જગ્યા પૂરો અહીંયા એકથી આઠ નંબર લખ્યા છે અને જે ખાલી જગ્યાનો જવાબ આવશે એ અહીં દઉં હું તમારો જવાબ લખીશ. બરાબર. તો પહેલી ખાલી જગ્યાનો જવાબ શું આવશે? તો કે કીડી. તો અહીંયા મેં ખાલી જગ્યા દોરી છે અને એની ઉપર લખું છું કીડી. તો એ પ્રમાણે જે જવાબ આવતો હોય એ તમારે જવાબ લાઈન સર એટલે કે નંબર પ્રમાણે તમારે લખતું જવાનું છે. બરાબર. તો પહેલાનો જવાબ આવતો હતો કીડી, તો મેં અહીંયા લખ્યું છે કીડી. ત્યારબાદ નંબર બે, કૂ કૂ અવાજ કાઢનાર પ્રાણી કયું છે? કૂ કૂ અવાજ કાઢનાર પ્રાણી કયું છે? કોણ આવશે? પોપટ આવશે? ચકલી આવશે? નહીં. શું આવશે? કોયલ. તો જવાબ બે નો જવાબ શું આવશે? કોયલ. ત્યાર પછી નંબર ત્રણ, ઘરની દિવાલોના ખૂણામાં ઝાડું ગૂંથીને રહેનાર પ્રાણી ખાલી જગ્યા છે. બરાબર છે. ઘરની દિવાલ એટલે કે ઘરના જે ખૂણામાં હોય ત્યાં આગળ ધૂળ જેવું બહુ પછી જામી ગયું હોય એને શું કહેવાય? કહેવાય છે ઝાડું. તે કોણ બનાવે? તો કે કરોળિયો બનાવે. તો જવાબ નંબર ત્રણમાં શું આવશે? કરોળિયો. ખાલી જગ્યા નંબર ત્રણ કરોળિયો. આ જવાબ ક્યાં લખવાનો છે? તમારે જે જવાબ ખાલી જગ્યા નંબર ત્રણ છે તેને તમારે લખવાનું છે. ત્યાર પછી નંબર ચાર, વૃક્ષના ખાલી જગ્યામાં પ્રાણીઓ આરામ કરે છે. તો વૃક્ષના શામાં આરામ કરે? તો કે છાંયડામાં. તો જવાબ ચાર શું આવશે? છાંયડું. છાંયડા. બરાબર. ત્યાર નંબર પાંચ, ખાલી જગ્યા પ્રાણી પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખીને ભણે છે. તો કોણ આવશે? તો કે કાંગારું. કાંગારું એવું પ્રાણી છે જે એના પેટ પાસે એક કોથળી કે ઠેલી જેવું હોય છે તેની અંદર એનું બચ્ચું હોય છે. એટલે શું આવશે? પાંચ નંબરમાં કાંગારું. ત્યાર પછી નંબર છ, હાથી ખાલી જગ્યા વડે પાણી પીવે છે. શાના વડે પાણી પીવે છે? તો કે સૂંઢ વડે. તો નંબર છ માં શું જવાબ આવશે? સૂંઢ. ત્યાર પછી નંબર સાત, ઝાડ ઉપર ઊંધું લટકનારા પ્રાણી કયું છે? તો ઊંધું કયું પ્રાણી લટકે? પોપર લટકે? નહીં લટકે. ચકલી લટકે? ના. તો કયું પ્રાણી લટકે? એક ચામડચીડું. તો જવાબ સાતમાં શું આવશે? ચામડચીડું. ત્યાર પછી નંબર આઠ, રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે? તો રણમાં કયું પ્રાણી ચાલે બધાને ખ્યાલ જ છે. કોઈ ચાલે? હું. બરાબર છે. નંબર બે, ખાલી જગ્યા પૂરો હોય આપણે આઠે આઠ પૂરી થઈ ગઈ છે. તમે જેની પણ બાકી હોય તમે લખી દો. Thank you.
હવે પાના નંબર 6 ખોલો પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરું કરો અને ખોટા વિધાન સામે ખોટું કરો તેની અંદર પહેલું જોઈએ છેના પ્રશ્ન 2 કરો છે બીજા પ્રશ્ન 3 છે બરાબર 1 થી 8 નંબર 1 થી 8 ખરા ખોટા છે બોક્સ ખાનો પાડો છે એની અંદર હું ખરા ખોટા કરીશ તમારે તમારે જે સ્વાધ્ય પોથીમાં આપ્યા છે એ પ્રમાણે તમારે કરવાનું છે નંબર 1 ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે શું છે ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે શું હશે સાચું કે ખોટું શું હશે ત્યાર પછી નંબર 2 દેડકો જમીન અને પાણી એમ બંનેમાં રહી શકે છે આ વિકલ્પો આ ખરા ખોટ આપણે સમાવી ગયો પહેલો જ વિકલ્પો તેની અંદર આપણે આવી ગયો છે તારો જવાબ શું હશે સાચું તો કે એકો પાણી અને જમીનમાં બંને રહી શકે છે જવાબ શું હશે ખરો નંબર 3 વંદાને 6 પગ હોય છે વંદાને કેટલા પગ હોય 6 હોય 2 હોય નહીં હોય કેટલા હશે 6 તો વિધાન કેવો હશે આપણો સાચું નંબર 4 સાપ રાતે જોઈ શકનાર પ્રાણી છે શું સાપ રાતે જોઈ શકે નહીં તો કોણ રાતે જોઈ શકે તો એક ઘોડ એવું પ્રાણી છે તે રાતે જોઈ શકે છે એટલે વિધાન કેવો આવશે આપણું ખોટું આવશે નંબર 5 ચામાચીડિયું ઉડી શકતું નથી શું ચામાચીડિયું ઉડી શકતું નથી વિધાન કેવો આવશે ખોટું ચામાચીડિયું ઉડી પણ શકે છે અને ઊંધું લટકી પણ શકે છે એટલે વિધાન કેવો આવશે પાંચમું ખોટું આવશે નંબર 6 બધા જ પ્રાણીઓ ઘાસ ખાઈને જીવન પસાર કરે છે બધા જ પ્રાણીઓ ઘાસ ખાઈને જીવન પસાર કરે નહીં કેવા પ્રાણીઓ અલગ અલગ કોઈ માંસાહારી છે કોઈ શાકાહારી છે કોઈ માંસાહારી શાકાહારી બંને છે એટલે વિધાન કેવું આવશે આપણું ખોટું આવશે નંબર 7 ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે આપણે આ આપણે સાતમું ખરા ખોટાનું વિધાન એ ખાલી જગ્યા પણ આપણે આવી ગયું છે બરાબર છે તો વિધાન કેવો આવશે સાચું આવશે કારણ કે ઊંટ એવું પ્રાણી એક એવો પ્રાણી છે કે રણમાં ચાલી શકે બરાબર છે રણની અંદર ના તમે કોઈ ગાય જોઈ છે ભેંસ હોય છે નહીં રણની અંદર કોણ ચાલી શકે તો ઊંટ જ ચાલી શકે ત્યાર પછી નંબર 8 મનુષ્ય સતત વર્ગનું પ્રાણી છે વિધાન કેવો આવશે સાચું આવશે બરાબર છે અહીંયા આપણા 3 પ્રશ્નો છે બરાબર છે એ 3 પ્રશ્નો મેં તમને કરાવ્યા છે એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીની અંદર કરવાના છે બરાબર છે જેનો પણ બાકી રહી ગયું હોય એ તમે ફરીથી તમે જુઓ અને તમે સ્વાધ્યાય પોથીમાં તમે પૂર્ણ કરો ચાલો બાળ મિત્રો તમારા 3 પ્રશ્નો પૂરા થઈ ગયા હશે અને જેનું બાકી હોય તે આ વિડીયો જોઈને તમારે પૂર્ણ કરજો બરાબર બાકીનો હોમવર્ક બાકીનું સ્વાધ્યાય પોથીનું જે બાકી છે આપણે આવતા પીરિયડમાં કરીશું જય શ્રી કૃષ્ણ